નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ એક વિષય કલરવ, એમાં બાળગીત ચાર, આવરે વરસાદ. અત્યારે વરસાદની સિઝન ચાલે છે, ખરું ને? તમે બધા નાતા હશો વરસાદ આવતો હશે ત્યારે, બરાબર? તો આપણે એક ગીત ગાઈએ છીએ, દરેક ગાતા હશો, બરાબર ને? કયું? તો અહીંયા લખ્યું છે, જો, આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, બરાબર ને? આ બાળકો ગાય છે, નાય છે વરસાદમાં, આનંદ માણતા માણતા આવું ગીત ગાય છે, બરાબર ને? તો આપણે આજે આ બાળગીત જોઈએ. ચલો. આવો મેઘ રાજા, આવો મેઘ રાજા, વગડાવો વાજા, પીપ 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 પમ પમ, પીપ 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 પમ પમ. શું કહે છે? આવો મેઘ રાજા. મેઘ રાજા એટલે વરસાદને આમંત્રણ આપે છે. મેઘ રાજા એટલે વરસાદ. તો શું કહે છે બાળકો? આવો મેઘ રાજા, વગડાવો વાજા, એટલે વાજા વગડાવીએ. કેવી રીતે? પીપ 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 પમ પમ, એવા વાજા વગડાઈએ. મુશળધાર મુશળધાર, વરસે છે પાણીડાની ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ. શું કહે છે? મુશળધાર મુશળધાર એટલે ખૂબ જ વરસાદ. મુશળધાર એટલે ખૂબ જ વરસાદ વરસે છે પાણીડાની ધાર. મુશળધાર વરસાદ વરસે છે પાણીડાની જાડી ધારે. છલબલ છલબલ છોમ છોમ, એવી એટલે આવી રીતે વરસાદ વરસે છે. આગળ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, સર સર સોમ સોમ, સર સર સોમ સોમ. શું કહે છે? વરસાદ મુશળધાર આવે છે એટલે રેલમ છેલ, રેલમ છેલ એટલે ખૂબ ભરાઈ જવું અને ભરાઈને ઉપર બહાર નીકળવું, એને રેલમ છેલ કહે છે. તો નદી નાળા, નદી એટલે નદી તો તમે જોઈ છે ને, સાબરમતી નદી, ગંગા નદી, નામ સાંભળ્યું છે ને. નાળા, નાળા એટલે નાના સરોવર હોય, તળાવ હોય, બરાબર ને? તો એ બધું રેલમ છે એટલે કે એમાં પાણી ભરાય અને છલકાઈ રહ્યા છે. કેવી રીતે? સરળ સરળ પાણી જાય છે, સોમ સોમ, સરળ સરળ સોમ સોમ કરતું પાણી જાય છે. આગળ જોઈએ. વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે છે રમવાની, ઠંડક ઠંડક થાય છે મારે મન, ટાઢક ટાઢક થાય છે મારે મન. વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમીની રાણી. શું કહે છે? વાદળ વાદળ વરસો પાણી, વરસાદ ક્યાંથી? આકાશમાંથી પડે છે ને, એટલે બાળકો વિનંતી કરે છે કે વાદળ વાદળ વરસો પાણી, વાદળા તમે પાણી વરસાવો. મુજને મજા પડે રમવાની, એટલે વરસાદમાં નાવાની અને રમવાની મજા પડે. ઠંડક ઠંડક થાય મારે મન, કારણ કે ચોમાસા પહેલાં ઉનાળાની સિઝન હોય તો બધાને ખબર છે ને, અને ઉનાળામાં ખૂબ ગરમી પડે એટલે બધા જ ગરમીથી કંટાળેલા હોય, એટલે વરસાદ પડે એટલે શું થાય? ઠંડક ઠંડક થાય, બરાબર ને? વાતાવરણમાં ઠંડક પ્રસરાય એટલે મને વરસાદમાં રમવાની મજા પડે અને મારું મન ઠંડુ થાય. ટાઢક ટાઢક થાય મારે મન, ઠંડક એટલે પણ એક જ અર્થ છે ને, ટાઢક પણ એ જ છે, કારણ કે ઠંડક હોતો ઠંડક અને ટાઢક હોતો પણ એ, ટાઢક પણ ઠંડકનો જ અર્થ છે. વાદળ વાદળ વરસો પાણી, શું કહે છે વાદળને? વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમીની રાણી, એટલે ઉનાળાની ઋતુ જાય અને ગરમી ઓછી થાય, બરાબર ને? ચલો અહીંયા થોડા શબ્દો આપ્યા છે તો આપણે સાંભળો અને બોલો. તો હું બોલું છું, તમારે સાંભળવાનું અને તમારી સાથે બોલવાનું. વર વન, દસ દમ, સરસ વજન, નર નમન, રસ જમ, વરસ નજર, દર જન નસ સમ,
सहज परम सर दन जस नम मगज नरम बराबर ने। તો આ સાદા કાનો માત્ર રસ્વ ઈ દીર્ઘ ઈ એ વગરના સાદા શબ્દો છે જે તમારે ઘરે બેઠા વાંચવાના, જેથી કરીને તમારું વાંચન પાકું થાય બરાબર ને। સાદા શબ્દો વાંચતા તો આવડે જ। આગળ ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે સમજો। જો અહીંયા બાળક બેબી છે, એને શરદી થઈ ગઈ છે। શું થયું છે? શરદી, તો એ નાક સાફ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? રૂમાલનો। તો એ સારી ટેવ કહેવાય। પછી જો અહીંયા બાળક હાથ ધુવે છે, બહારથી રમીને આવે અને હાથ ધોવા જોઈએ, તો આ છે આપણા હાથ સ્વચ્છ રાખવા માટેની આપણને સમજ આપે છે આ ચિત્રમાં બરાબર ને। તો આપણે સ્વચ્છતા કેવી રીતે રાખવી જોઈએ, સારી ટેવો કેવી રીતે પાડવી જોઈએ એના વિશેનો આપણને અહીંયા સમજ આપી છે। પછી જુઓ અહીંયા સાબુથી હાથ ધોવે છે, પછી રૂમાલ વડે પગ ધોવે છે, પછી રૂમાલ વડે પગ લૂછે છે બરાબર ને। પછી અહીંયા કાન સાફ કરવા માટે કપડું લીધું છે અને સળી નાખી અને કાન સાફ, આપણા આવા અંગો કાન છે બરાબર ને, નાક સવારમાં ઉઠીએ ત્યારે આ બધું ચોખ્ખું રાખવું જોઈએ। જો અહીંયા કપડું નાખી અને કાન સાફ કરવાનું ચિત્ર બતાવ્યું છે। પછી અહીંયા આગળ આંખો સાફ કરે છે, અહીંયા આગળ સવારમાં ઉઠીને બાળક બ્રશ કરે છે, તો આ આપણું શરીર સ્વચ્છ રાખવા માટે આપણને સમજ આપી છે કે આપણા શરીરના અંગો કેવી રીતે સાફ રાખવા જોઈએ બરાબર ને। ચાર, ઓળખો અને રંગ પૂરો। તો અહીંયા આપણે જોવાનું કે કયો અક્ષર ઉપર આપણે રંગ પૂરવાનો છે, તો અહીંયા લખ્યું છે જુઓ વ, શેની ઉપર રંગ પૂરવાનો છે? વ, તો અહીંયા આગળ આ શબ્દો આપ્યા છે ચિત્રમાં, ત્યાંથી વ શોધવાનો અને એમાં રંગ પૂરવાનો લીલો બરાબર ને। તો અહીંયા આગળ વ અહીંયા છે, અહીંયા છે અને અહીંયા પણ છે, તો તમારે પેન્સિલ સાથે રાખવાની અને જો અહીંયા મેં ટીક કરાવ્યું છે, અહીંયા વ છે, વ અહીંયા છે ને વ અહીંયા છે, ત્રણ જગ્યાએ વ છે પહેલા ચિત્રમાં, તો ત્યાં આગળ પેન્સિલથી અત્યારે ટીક કરી દો, પછી આપણો પીરિયડ પૂરો થાય, તમે ફ્રી હો ત્યારે રંગ પૂરી દેજો બરાબર ને। અહીંયા શું શોધવાનું છે? આ ચિત્રમાંથી આપણે ર શોધવાનો છે, ર રમકડાનો ર બરાબર ને। તો ર અહીંયા છે, પછી અહીંયા છે બરાબર ને, બે જગ્યાએ ર છે, આ બધા સ છે, મ દ શ ર વ દ ર, તો અહીંયા ને અહીંયા પેન્સિલથી ટીક કરી દો બરાબર। આગળ સફરજનનું ચિત્ર છે, શેનું છે? સફરજનનું બરાબર ને। તો એમાં આપણે સ શોધવાનું છે, શું શોધવાનું છે? સ, તો પેન્સિલથી આપણે જોતા જઈએ એક એક અક્ષર, મ છે, સ છે, ર છે, તો આ સ મળ્યો આપણને એક, તો ત્યાં પેન્સિલથી ટીક કરી દો, પછી વ ર દ, પછી સ વ મ, તો અહીંયા, તો તમારે એક અહીંયા અને એક અહીંયા બે જગ્યાએ સ આપ્યો છે, એમાં તમારે આવું લીલો રંગ પૂરવાનો રહેશે। આગળ દ્રાક્ષ, શેનું ચિત્ર છે? દ્રાક્ષનું, અને કયો શબ્દ શોધવાનો છે આપણે? દ, તો આપણે આગળ દ્રાક્ષમાં કયા કયા શબ્દો છે જોઈએ, મ દ, તો અહીંયા દ છે તો ત્યાં લીટી કરી દઈએ, પછી ગ દ, બીજો દ અહીંયા છે, જ દ, પછી બીજો દ અહીંયા છે, વ ર, તો અહીંયા દ્રાક્ષના દમાં અહીંયા દ છે, અહીંયા દ છે અને અહીંયા છે, તો આ તમે ટીક કરી નાખ્યું હશે ખરું ને। તો તમારે આ ચારે ચિત્રમાં જે જે અક્ષર આપ્યા છે અક્ષર શોધી અને તમારે રંગ પૂરવાનો છે। આગળ મોટેથી વાંચો, જો તમારું વાંચન પાકું થાય એના માટે અહીંયા આગળ શબ્દ આપ્યા છે, તમારે મોટેથી વાંચવાના છે। નમ, પછી અહીંયા આગળ જુઓ, નમ છે, પછી અહીંયા નને અહીંયા લીટી થઈ ગઈ છે, આપણે આગળના પાઠમાં શીખી ગયા ને કાવ્યમાં, તો કાન, આને લીટીને શું કહેવાય? કાનો કહેવાય, શું કહેવાય? કાનો, તો
નામ, નનેકાનું નામ. પછી જો અહીંયા ઉપર લીટી હોય એને માત્ર કહેવાય. શું કહેવાય? માત્ર. તો વ અને એને માત્ર વે કહેવાય. એ ઉપર લીટી હોય તો કને લીટી ઉપર માત્ર હોય તો કે, ખે, ગે, ઘે, ચે. બરાબર ને? એવી રીતે મેં તમને બાળક શરીરમાં શીખવાડ્યું ને માત્ર વાળી. હા, તો અહીંયા આગળ વની, વની ઉપર માત્ર છે તો વેર. પછી આગળ જમ, મનેકાનું માન, દેવ. મગ, ગનેકાનું ગા, ન, મને એકમાત્ર મે, ના. વન, વનેકાનું વાન. ર, મે, મને એકમાત્ર મે, રમે. જગ, જાન, જનેકાનું જાન. જમે, જને, મને એકમાત્ર મે, જમે. મન, સનેકાનું સા, ન. નમે, મને એકમાત્ર મે, નમે. તો અહીંયા પહેલી લીટીમાં સાદા અક્ષર આપ્યા છે, બીજી લીટીમાં કાનાવાળા અક્ષરો આપ્યા છે અને ત્રીજી લીટીમાં માત્રવાળા અક્ષર આપ્યા છે. બરાબર ને? તો કાનો માત્ર એ ઓળખવાનું અને એ પ્રમાણે આપણે શબ્દો મોટેથી ઘરે રમતા હોઈએ કે ફ્રી બેઠા હોઈએ ત્યારે વાંચવાના. આગળ ટપકા જોડો અને લખો. તો જુઓ અહીંયા પહેલી લીટી મારી રીતે ટપકા જોડવાના છે. બરાબર ને? અને બીજી લીટીમાં આ રીતે આપણે એવા જ લીટી કરવાની છે. બરાબર ને? જો અહીંયા કરેલી છે તો આપણે અહીંયા નીચે કરી દેવાની ચોપડીમાં. બરાબર ને? આગળ આ છે કાનો. આપણે આગળ શીખી ગયા ને કાનો. તો આ રીતે થાય કાનો કોઈ પણ અક્ષર પાછળ. બરાબર ને? તો બાકીની લીટીમાં આપણે આ રીતે કાના કરી દેવાના. બરાબર ને? આ છે માત્ર. આ શેની ચિહ્ન છે? માત્રનું. બરાબર ને? તો આ રીતે થાય માત્ર. તો તમારે આ લીટીમાં તમારે માત્ર લખી દેવાનું. બરાબર ને? ચલો સાત આંગળી ફેરવો. તો અહીંયા આગળ જુઓ તમને વ વ લખતા શીખવાડે છે. તો પહેલી લીટી આ, બે આ, બીજી લીટી વળશે, ત્રણ અહીંયા વળશે, ચારે આ ઊભી લીટી, પાંચે આમ વાળી દેવાના. એવી જ રીતે ર છે, સ છે અને દ છે. વ, ર, સ, દ. આ શબ્દો શીખવવા માટે જુઓ તમને ક્રમવાઇઝ નંબરો લખેલા છે કે કઈ રીતે શબ્દ લખાય. પણ તમને તો આવડતું જ હશે ખરું ને? ચલો આઠ લખો. તો અહીંયા શું છે? વ. તો અહીંયા બધા ખાનામાં ટપકા જોડી અને વ પૂરા કરવાના. ર. તો અહીંયા ટપકા જોડી અને ર પૂરો કરવાનો. સ. તો અહીંયા ટપકા જોડી સ પૂરા કરવાના. દ. તો અહીંયા ટપકા જોડી દ પૂરા કરવાના. પછી આ શું છે? માત્ર છે. શું છે? માત્ર. તો બધા માત્રવાળા ટપકા છે એને જોડી અને માત્ર સરસ દેખાય એ રીતે તમારે ટપકા જોડી દેવાના. હવે જો અહીંયા વ છે તો વને એકમાત્ર વે થઈ જાય. શું થઈ જાય? વે. તો આ બધા ખાનામાં આપણે વને એકમાત્ર વે, વને એકમાત્ર વે એ રીતે લખવાનું છે. પછી ર છે અહીંયા અને રને અહીંયા માત્ર છે. તો રને એકમાત્ર રે, રને એકમાત્ર રે, રને એકમાત્ર રે. આ રીતે બધા ખાનામાં લખી દેવાનું રને માત્ર રે. પછી અહીંયા સાત સ છે એટલે સ જ વંચાય. અહીંયા સ ની ઉપર શું છે? માત્ર છે. તો સ ને એકમાત્ર સે, સ ને એકમાત્ર સે, સ ને એકમાત્ર સે. આ રીતે બધા ખાનામાં સે લખવાનું છે. પછી દ છે. જો અહીંયા દ ને કંઈ નથી, અહીંયા દ ને માત્ર છે એટલે દ ને માત્ર દે બની જાય. શું બની જાય? દે. તો આપણે અહીંયા લખીશું દે, અહીંયા પણ લખીશું દે. એવી રીતે તમારે દે અહીંયા આખા ખાનામાં પૂરા કરવાના છે. બરાબર ને? ચલો હવે વાંચો અને લખો. આ વાંચવાનો શબ્દ અને સામે એવો ને એવો શબ્દ લખવાનો. તો અહીંયા આગળ પહેલો શબ્દ શું છે? મગ. તો અહીંયા લખીશું આપણે મ
ગ પછી અહીંયા શું છે મનેકાનો મા ગ તો આપણે અહીંયા લખીશું મનેકાનો મા ગ એવી રીતે ન મ તો અહીંયા લખીશું ન મ નનેકાનો નામ તો અહીંયા લખીશું નામ રસ તો અહીંયા લખીશું રસ અહીંયા રનેકાનો રાસ તો અહીંયા શું લખીશું રનેકાનો રાસ ગજ તો અહીંયા લખીશું ગજ અહીંયા છે ગનેકાનો ગાજ અહીંયા શું છે ગનેકાનો ગાજ તો આપણે આ ચોપડીમાં આ રીતે શબ્દો વાંચી અને એ સામે જે લીટી ખાલી છે એમાં લખવાના છે સામે જુઓ નમ તો અહીંયા શું લખીશું નમ પછી નમે તો અહીંયા લખવાનું ન મને એકમાત્ર મે ગમ અહીંયા લખીશું ગમ પછી અહીંયા શું છે ગમે તો ગને ગ મને એકમાત્ર મે જમ અહીંયા લખીશું જમ તો અહીંયા લખીશું જમે જને એક જ મને એકમાત્ર મે મન અહીંયા લખીશું મને બરાબર ને તો આ રીતે તમારે જોઈ નવા નવા શબ્દો સામે લીટીમાં લખી દેવાના એવી જ રીતે જો અહીંયા આગળ વાક્ય આવ્યું ત્રણ શબ્દો ભેગા થયા એટલે આ વાક્ય બની ગયું સાધુ ન મ ન ગ ર મ જ મ બરાબર ને તો તમારે અહીંયા સામે લખવાનું ન મ ન ગ ર મ જ મ પછી ગગન રમત રમે જુઓ અહીંયા આગળની જે ટપકા છે એ ટપકા એટલે વાક્ય પૂરું થયું એ દર્શાવતું પૂર્ણ વિરામ કહેવાય જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે આવા ટપકા કરવા પડે નીચે બરાબર ને એટલે તમારું વાક્ય પૂરું થયું કહેવાય તો આને કહેવાય પૂર્ણ વિરામ શું કહેવાય પૂર્ણ વિરામ બરાબર ને તો આપણું વાક્ય પૂરું થાય એટલે છેલ્લા શબ્દના અંતે નીચે આવું ટપકું કરવાનું ભૂલવાનું નહીં બરાબર ને ચલો આગળ શું છે વાક્ય ગગન રમત રમે તો અહીંયા લખીશું આપણે ગગન રમત રમે જુઓ એક શબ્દ લખાય પછી થોડી જગ્યા છોડવાની પછી બીજો શબ્દ લખવાનો થોડી જગ્યા છોડવાની પછી બીજો શબ્દ લખવાનો સળંગ લખશો તો અક્ષરો બની જશે બરાબર ને વાક્ય બનાવવું હોય તો શબ્દ લખ્યા પછી થોડી જગ્યા છોડવાની પછી બીજો શબ્દ લખવાનો પછી થોડી જગ્યા છોડવાની અને શબ્દ લખો એ ભેગો લખવાનો એક એક અક્ષર વચ્ચે જગ્યા છોડવાની નહીં તો તમારું લખાણ સુંદર અને સ્વચ્છ લાગે બરાબર ને પડીને ખબર ચલો આગળનો વાક્ય મનન જો આ અલ્પવિરામ કહેવાય આ શું કહે છે કોઈ કહેતું હોય ને મનન દાદાને નમ એટલે અહીંયા આગળ મનનને કોઈ કહે છે મનન એટલે અલ્પવિરામ થઈ ગયું પછી શું કહે છે દાદાને નમ તો આપણે અહીંયા આગળ મનન કરવાનું પછી સાતડો કરવાનો દાદાને નમ પછી પૂર્ણવિરામ કરવાનો બરાબર ને ચલો આગળ વરસાદ વરસે શું છે અહીંયા આગળ વાક્ય વરસાદ વરસે તો અહીંયા લખવાનું આપણે વરસાદ વરસે પછી પૂર્ણવિરામ છેલ્લા શબ્દની અંતે નીચે દસ શબ્દો બનાવો જુઓ અહીંયા આગળ એક શબ્દ આપ્યો હશે એ શબ્દને લઈ બીજો શબ્દ સામે તીરવાળો જોડવાનો પછી આ શબ્દ લઈ અને આ તીર સાથે જોડવાનું આ શબ્દ લઈ અને આ શબ્દ સાથે જોડવાનું જો અહીંથી તીર છૂટે છે એટલે આ બે આ અક્ષર અને આ અક્ષર ભેગા બંધ કરશો એટલે એક શબ્દ બનશે આ અક્ષર અને આ અક્ષર ભેગા કરશો એટલે એક શબ્દ બનશે આ અક્ષર અને આ અક્ષર ભેગા કરશો એટલે શબ્દ બનશે ટૂંકમાં આ ત્રણથી ત્રણ શબ્દો બનશે બરાબર ને એમાં વચ્ચેનો પહેલો જ અક્ષર શું હશે વે શું હશે વે જેવી રીતે વેદ વેર વેગ બરાબર ને જો અહીંયા લખ્યું છે વેદ લખ્યું છે પછી છે વેર લખ્યું છે પછી વેગ બની ગયા ત્રણ અક્ષરો ત્રણ શબ્દો બની ગયા આ ત્રણ અક્ષરોથી અને આ એક કોમન જે બધામાં આવે
છે બધા જ અક્ષરમાં આવે છે. બધા શબ્દમાં એક વે 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 આવે છે ને, તો વે સામાન્ય શબ્દ છે અને આ બંને આ ત્રણ અલગ અક્ષરો છે, તો ત્રણેય વેની સાથે દ વેદ બનશે, ર વેની સાથે ર તો વેર બનશે, વેની સાથે ગ તો વેગ બનશે, વેગ શબ્દ બનશે, બરાબર ને. એવી જ રીતે અહીંયા આગળ જુઓ, અહીં પહેલાં જોવાનું તીર ક્યાં મળે છે, બરાબર ને, એ રીતે આપણે શબ્દ બનાવી દેવાના. જે તીર મળતું હોય એ શબ્દ કોમન રાખવાનો, અને જે તીર ના હોય એ શબ્દ બનશે. તો અહીંયા સેવ પહેલો અક્ષર શું બનશે, સેવ, પછી દેવ શું બનશે, દેવ, પછી બનશે વાવ શું બનશે, વાવ શું બનશે, વાવ, બરાબર ને. તો તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, હું તમને લેસન છેલ્લે કહું છું. 11 જોડકા જોડો. તો આપણે અહીંયા આગળ શું કહેવાય, ચિત્રો આપ્યા છે, એ કયું ચિત્ર ક્યાં લાગુ પડે છે એની સાથે એને જોડવાનું છે. તો અહીંયા આગળ કચરો આપ્યો છે, કાગળના ડૂચા આપ્યા છે, તો એ આપણે ક્યાં નાખીશું, તો અહીંયા ડસ્ટબિનનું ચિત્ર છે. શેનું છે, ડસ્ટબિન એટલે કચરા પેટી. તો કાગળ ક્યાં નાખીએ છીએ આપણે, કચરા પેટીમાં, તો એની સાથે એને જોડવું જોડી દેવાનું. પછી બીજું ચિત્ર છે પાણીની માટલી, તો માટલીમાંથી પાણી લેવું હોય તો આ સાધનનો ઉપયોગ કરવો જોઈએ, જેને ડોયો કહેવાય છે. શા કારણે, તમે ગ્લાસ બોળો અંદર માટલામાં તો તમારો હાથ પણ પાણીને અડે, હાથમાં તમે બહારથી રમીને આવ્યા હોય તો માટી ધૂળ બરાબર ને, જમ્સ આવું બધું ચોટેલું હોય, એ કચરો બધો ક્યાં જાય, પાણીમાં ગ્લાસ નાખો તો તમારા હાથનું પાણી બધું માટલીમાં જાય, હાથવાળું ગંદા હાથવાળું હાથ પાણીને અડે એટલે પાણી ગંદુ થાય, ને એવું પાણી તમારે પીવું પડે, એવું ન થાય એટલા માટે હંમેશા આવા ડોયા વડે જ માટલીમાંથી પાણી લેવું જોઈએ, બરાબર ને. પછી ઘર, તો ઘરને સાફ કરવા માટે શેની જરૂર પડે, સાવરણીની. શેની જરૂર પડે, સાવરણીની. તો આપણે અહીંયા આગળ આને જોડી દઈએ. પછી રસ્તા પરનો કચરો સાફ કરવા માટે આવું ઊભું ઝાડું હોય છે, ખરું ને, સાવરણીથી કચરો વાળે તો કોઈ પણ વ્યક્તિ વાંકા વાંકા ક્યાં સુધી કચરા વાળી શકે, એવું થાકી જાય. એટલા માટે તમે તમારી સોસાયટીમાં મહોલ્લામાં જોતા હશો કે કચરો વાળવાવાળા ભાઈ કે બહેન આવું ઝાડું લઈ અને તમારા સોસાયટી મહોલ્લા ગલી સાફ કરતા તમને જોવા મળતા હશે, ખરું ને. તો આ રસ્તો છે, રસ્તાની આજુબાજુ જે કચરો પડ્યો છે એ આવી સાવરણીથી સાફ દઈએ. હા, જોડી દીધું ને દરેક વિદ્યાર્થી મિત્રએ, સરસ. ચલો તો આપણે હવે આગળ જોઈએ. 12 ટપકા જોડો અને ચિત્ર બનાવો. તો અહીંયા આગળ 1 થી 2, તો આપણે પેન્સિલ વડે અહીંયા જોડવાનું 1 થી 2, પછી 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7 અને 7 થી 8. કેવી સરસ મજાની હોળીનું ચિત્ર બની ગયું, કારણ કે આપણું બાળગીત કેવું હતું, વરસાદને લગતું, બરાબર ને. તો આ શું બની ગયું, શેનું ચિત્ર, હોળીનું. શેનું ચિત્ર બની ગયું, હોળીનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા આગળ પાઠ પૂર્ણ થાય છે. તો તમારું લેસન જોઈ લઈએ, તમારે નોટબુકમાં શું લખવાનું છે અને ચોપડીમાં શું લખવાનું છે તે, બરાબર ને. ચલો તો પહેલા આપણે પાઠ કાવ્ય બાળગીત 4 આવરે વરસાદ એનું નવા પાના ઉપર હેડિંગ આપીશું, બરાબર ને. પછી સ્વાધ્યાય કરી અને આપણે અહીંયા આગળ ઓળખો અને રંગ પૂરો, એટલે આવી રીતે તમારે આ ચિત્ર ન દોરવા હોય તો આ રીતે છૂટા છૂટા અક્ષરો લખી અને તમારે રંગ પૂરવાના છે નોટબુકમાં, બરાબર ને. આવી રીતે પછી આ બધું ચોપડીમાં પૂર્ણ કરવાનું છે. આ જે શબ્દો લખવાના છે, વાક્યો લખવાના છે, તમારે તમારી નોટ ચોપડીમાં કમ્પ્લીટ કરી દેવાનું. પછી આ જે છે એ તમારે નોટબુકમાં લખવાનું છે. ચોપડીમાં તો તમારે અત્યારે લખાઈ ગયું હશે, ખરું ને. તો આ રીતે શબ્દ બને એ રીતે આપણે નોટબુકમાં
લખવાનું છે, આવું તમારે પરીક્ષામાં પૂછાય છે, બરાબર ને? તમારે બધાને જોડકા તો જોડાઈ ગયા હશે, બરાબર ને? હવે આપણે પાઠ તો અહીંયા પૂરો થાય છે, પણ પરીક્ષા લક્ષી થોડું આપણે બીજું નોટમાં લખાવીશું, જે આપણે આવતા પીરિયડમાં લખાવીશું, બરાબર ને? તો તમારે આજે નોટબુકમાં શું લખવાનું રહેશે? એક આ, જો હું ટીક કરું છું, અને આ, આટલું તમારે તમારી નોટબુકમાં લખવાનું. બાકીનું હું તમને આવતા પીરિયડમાં બીજું પરીક્ષા લક્ષી લખાવીશ. બાકી ચોપડીમાં જે પૂર્ણ કરવાનું છે એ તમારે ઘરે પૂર્ણ કરવાનું, અને આ બે પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે, બરાબર ને? આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.